નમસ્કાર મિત્રો, હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જીકે વિથ એએમમાં. મિત્રો, આજે આપણે વાત કરીશું જનરલ સાયન્સનો એક ખૂબ જ ઉપયોગી ટોપિક, ઉપકરણ અને તેના શોધક. તો અલગ અલગ ઉપકરણોના અલગ અલગ શોધક હોય છે, તો એ જોઈએ. આ વિડીયોમાંથી તમને પ્રશ્નો જોવા મળશે, કેમ કે ઘણા બધા પ્રશ્નો એવા છે જે વારંવાર પૂછાયેલા છે. તો વિડીયોમાં આગળ વધીએ. રેલવે એન્જિનના શોધક જ્યોર્જ સ્ટીફન, જે બ્રિટનના છે અને 1814ની અંદર તેમણે રેલવે એન્જિનની શોધ કરેલી. સીવવાનું મશીનના શોધક, જે સિલાઈ મશીન હોય છે તેના શોધક કોણ છે? તો તે છે બાર્થલમી થિમોનિયર, જે ફ્રાન્સ દેશના વતની છે અને 1829માં તેમણે આ શોધ કરેલી છે. તો મિત્રો, ત્રણેય વસ્તુ યાદ રાખતી જવી, કયા દેશના છે, કઈ સાલમાં અને નામ શું છે અને શેની શોધ કરી તે. આગળ, સિનેમા મૂંગી બોલતી નહીં, મૂંગી સિનેમાના શોધક કોણ હતા? તો એ હતા લ્યુમિયર ભાઈઓ, જે પણ ફ્રાન્સના હતા અને 1895માં તેમણે મૂંગી સિનેમાની શોધ કરેલી. ત્યારબાદ સિનેમા બોલતી, જો આપણે મૂંગી સિનેમા જોઈ એમાં એવું લ્યુમિયર ભાઈઓ, તો બોલતી સિનેમામાં આવશે ડી ફોરેસ્ટ. બોલતી સિનેમાના શોધક ડી ફોરેસ્ટ એ યુએસએના એટલે કે અમેરિકાના છે ને 1923માં તેમણે બોલતી સિનેમાની શોધ કરી હતી. અણુભઠ્ઠીના શોધક કોણ છે? એનરિકો ફર્મી છે, યુએસએના છે અને 1942માં તેમણે અણુભઠ્ઠીની શોધ કરેલી. કાંડા ઘડિયાળના શોધક કોણ છે? બ્રિગ્યુએટ છે, જે ફ્રાન્સ દેશના છે અને 1791માં તેમણે કાંડા ઘડિયાળની શોધ કરેલી. ત્યારબાદ એક્સરે મશીનના શોધક કોણ છે? રોન્ટજન છે, એક્સરે મશીનના શોધક રોન્ટજન, જે જર્મનીના છે અને 1895માં તેમણે એક્સરે મશીનની શોધ કરેલી છે. જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા કોઈ સજેશન હોય તો વિડીયોમાં કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો, જેથી તમને રોજે રોજ આવા વિડીયો મળતા રહે. જો બેલ પ્રેસ કરેલું હશે તો જેવો જ હું વિડીયો અપલોડ કરીશ કે તમારા ફોનમાં નોટિફિકેશન આવશે અને તમે તુરંત જ તે વિડીયો જોઈ શકશો. ત્યારબાદ જેટ એન્જિનના શોધક કોણ છે? તો જેટ એન્જિનના શોધક છે ફ્રેન્ક વાઇટલ, જે બ્રિટનના છે અને તેમણે જેટ એન્જિનની શોધ છે તે 1937માં કરેલી છે. ટેપ રેકોર્ડરના શોધક કોણ છે? તો એ છે વલ્દેમેર પુલસેન, જે ડેનમાર્કના છે અને 1898માં તેમણે ટેપ રેકોર્ડરની શોધ કરેલી. ફોટોગ્રાફીના શોધક કોણ છે? તો તે છે WHF ટેમ્પલોટ, જે બ્રિટનના છે અને 1835માં તેમણે ફોટોગ્રાફીની શોધ કરેલી. ફોટોગ્રાફિક કલર, પેલું ઉપર છે તે બ્લેક એન્ડ વ્હાઇટની વાત હતી, હવે કલરની વાત કરીએ તો કલર ફોટોગ્રાફીના શોધક છે લિપમેન, જે યુએસએના છે અને 1857માં તેમણે ફોટોગ્રાફિક કલરની શોધ કરેલી. ત્યારબાદ પેરેશ્યુટના શોધક કોણ છે? પેરેશ્યુટના શોધક એ જે ગાર્નરિન છે, જે ફ્રાન્સ દેશના છે અને 1797માં તેમણે પેરેશ્યુટની શોધ કરેલી. ત્યારબાદ પ્રિન્ટિંગ પ્રેસના શોધક કોણ છે? તો પ્રિન્ટિંગ પ્રેસના શોધક છે ગુટનબર્ગ, જે જર્મનીના છે અને 1455માં તેમણે પ્રિન્ટિંગ પ્રેસની શોધ કરેલી. ટેન્કના શોધક કોણ છે? જે ટેન્ક આર્મીની અંદર યુઝ થાય છે ટેન્ક, એના શોધક કોણ છે? તો એના શોધક છે અર્નેસ્ટ સ્વીટન, એ બ્રિટનના છે અને 1914માં તેમણે ટેન્કની શોધ કરેલી, અર્નેસ્ટ સ્વીટન. ત્યારબાદ રેફ્રિજરેટરના શોધક કોણ છે? તો એ છે હેરિસન અને ટિનિંગ, જે યુએસએ દેશના છે અને 1850માં તેમણે રેફ્રિજરેટરની શોધ કરેલી. ત્યારબાદ ગેલ્વેનોમીટરના શોધક કોણ છે? ગેલ્વેનોમીટરના શોધક એન્ડ્રે મેર એમ્પિયર છે,
જે ફ્રાન્સ દેશના છે અને 1834માં તેમણે ગેલ્વેનોમીટરની શોધ કરેલી. બેરોમીટરના શોધક કોણ છે? બેરોમીટરના શોધક ઈ ટોર્સેલી છે, જે ઇટાલીના છે અને 1644માં તેમણે બેરોમીટરની શોધ કરેલી. ત્યારબાદ ગ્રામોફોન અને બલ્બના શોધક કોણ છે? તો એ છે થોમસ આલ્વા એડિસન, જે યુએસએ અમેરિકાના છે અને 1878માં તેમણે ગ્રામોફોન અને બલ્બની શોધ કરેલી. થોમસ આલ્વા એડિસન. ત્યારબાદ સ્ટીમ એન્જિનના શોધક કોણ છે? તો સ્ટીમ એન્જિનના શોધક છે જેમ્સ વોટ, જે સ્કોટલેન્ડના છે અને 1769માં તેમણે સ્ટીમ એન્જિનની શોધ કરેલી. સ્ટીમ એન્જિન પિસ્ટનના શોધક કોણ છે? જો પિસ્ટન આવે તો નામ આવશે ધામ ન્યુકોમેન, જે બ્રિટનના છે અને 1712માં તેમણે સ્ટીમ એન્જિન પિસ્ટનની શોધ કરેલી, ધામ ન્યુકોમેન. ત્યારબાદ ટેલિફોન અને માઇક્રોફોનના શોધક કોણ છે? તો એ છે ગ્રેહામ બેલ, જે યુએસએ દેશના છે અને 1876માં તેમણે ટેલિફોન અથવા તો માઇક્રોફોનની શોધ કરેલી. ત્યારબાદ ટેલિવિઝન યાંત્રિકના શોધક કોણ છે? તો યાંત્રિક ટેલિવિઝનના શોધક છે જે એલ બેયર્ડ, જે બ્રિટનના છે અને 1926માં તેમણે ટેલિવિઝન યાંત્રિક ટેલિવિઝનની શોધ કરેલી. ત્યારબાદ ટેલિવિઝન ઇલેક્ટ્રોનિકના શોધક, જો આપણે ઉપર યાંત્રિક જોયું, હવે ઇલેક્ટ્રોનિકના શોધક કોણ છે? તો એ છે ટેલર ફારન્સવર્થ, ટેલર ફારન્સવર્થ, જે યુએસએ દેશના છે અને 1927માં તેમણે ઇલેક્ટ્રોનિક ટેલિવિઝનની શોધ કરેલી. ત્યારબાદ ટાઈપ રાઇટરના શોધક કોણ છે? ટાઈપ રાઇટરના શોધક છે વિનફિલ્ડ અને ડિક્સન, જે બ્રિટન દેશના છે અને 1808માં તેમણે ટાઈપ રાઇટરની શોધ કરેલી, વિનફિલ્ડ અને ડિક્સન. ત્યારબાદ વિદ્યુત બેટરીના શોધક કોણ છે? તે છે એલેજેન્ડ્રો વોલ્ટા, જે ઇટાલીના છે અને 1800ની સાલમાં તેમણે વિદ્યુત બેટરીની શોધ કરેલી. કમ્પ્યુટરના શોધક કોણ છે? તો કમ્પ્યુટરના શોધક ચાર્લ્સ બેબેજ છે, જે બ્રિટનના છે અને 1834માં તેમણે કમ્પ્યુટરની શોધ કરેલી. તો મિત્રો, આ તો વિડીયો, હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં 4 પ્રશ્નો પૂછવામાં આવશે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. જો મિત્રો આ 4 પ્રશ્નોનો જવાબ ન આવડતો હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેવો, અથવા વિડીયો જોતું જવું અને લખતું જવું, અથવા તમે ડિસ્ક્રિપ્શનમાં જઈ અને મારી ટેલિગ્રામ ચેનલની લિંક પર જઈ અને આ વિડીયોની PDF મેળવી શકો છો. તો ત્યાંથી PDF મેળવી લેવી અને વારંવાર વાંચી લેવી જ્યાં સુધી યાદ ન રહે. પ્રશ્ન 1, અણુભઠ્ઠીના શોધકનું નામ જણાવો. પ્રશ્ન 2, એક્સરે મશીનની શોધ કોણે કરી? પ્રશ્ન 3, બલ્બની શોધ કોણે કરી? અને 4, ટેલિફોનની શોધ કોણે કરી? આ 4 પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે. કઈ રીતે? 1 કરી અને એનો જવાબ, 2 કરી એનો જવાબ, 3 લખી અને એનો જવાબ, 4 લખી અને એનો જવાબ, એ રીતે 1, 2, 3, 4 અને સામે શોધકોના નામ. આશા રાખું છું તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો તમારા બધા મિત્રો કે જે આવનાર પરીક્ષાની તૈયારી કરે છે એવા બધા મિત્રોના વિડીયો શેર કરો, જેથી એ લોકો પણ શીખી શકે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. અને મિત્રો, બીજું એક કહેવાનું રહી ગયું કે આપણે બિનસચિવાલય ક્લાર્કના જે મોડલ પેપર છે તે પણ ચાલુ કરેલા છે. રોજ 4 વાગે, સાંજના 4 વાગે છે તે વિડીયો અપલોડ થાય છે. તો અત્યાર સુધીમાં 24-1 જેટલા મોડલ પેપર અપલોડ થઈ ચૂક્યા છે, તો તમે એનો પણ લાભ લઈ શકો, જેથી તમે તમારું પોતાનું જ્ઞાન પણ ચકાસી શકો કે તમને કેટલું આવડે છે. તો રોજે રોજ 4 વાગે આપણે વિડીયો અપલોડ કરીએ છીએ બિનસચિવાલય ક્લાર્કનો મોડલ પેપરનો, તો એ પણ જોતા રહેજો. થેન્ક યુ.